નમસ્કાર મિત્રો એજ્યુકેશન અને ન્યૂઝમાં આપણું ફરીવાર સ્વાગત છે આજે આપણે આ વિડિયોના માધ્યમથી એક ભરતીની ચર્ચા કરીશું જેનું નામ છે રેલવેમાં ભરતી બે હજાર બાવીસ કે આપણા વેસ્ટર્ન ભાગની અંદર રેલવેની અંદર ભરતી આવી છે જેના માટે તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન એજ લિમિટ તમે કઈ રીતે અપ્લાય કરવાના બધી જ માહિતી આપણે નોટિફિકેશન દ્વારા જોઈશું અને તેમ છતાં ડાઉટ રહી જાય કોઈ તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને તમે જો તમારો એલિજિબિલિટી ક્રાઇટેરિયા ફૂલફિલ કરતા હો તો તમે ઓનલાઈન અવશ્ય અપ્લાય કરી શકો છો અને આ ભરતીનો લાભ મેળવી શકો છો અને બીજી ઘણી બધી પણ ભરતીઓ અમારી હાલમાં ચાલુ છે જેના વિડીયો અમારી યુટ્યુબ ચેનલ પર મળી જશે ત્યાં જઈ તમે જોઈ અને પણ અપ્લાય કરી શકો છો તો આવા જ વિડીયોની ઇન્ફોર્મેશન માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેની આપણે વાત કરીએ કે રેલવે ભરતી બે હજાર બાવીસની આપણે નોટિફિકેશન દ્વારા સમજીએ કે તેની અંદર શું શું તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન એજ લિમિટ કઈ રીતે અપ્લાય કરવાનું બધી જ માહિતી આપણે જોઈએ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ રેલવે વેસ્ટર્ન રેલવે એટલે કે પશ્ચિમ ભાગની અંદર ગુજરાત સરકાર દ્વારા નોટિફિકે સોરી સેન્ટ્રલ સરકાર દ્વારા ઇન્ડિયા સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે મિનિસ્ટ્રી ઓફ રેલવે વેસ્ટર્ન રેલવેની અંદર જેની અંદર આપણે વાત કરીએ તેની પહેલાં કે આની લિંક નોટિફિકેશન ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ જ્યાંથી જઈ તમે અપ્લાય કરી શકો છો અને તમે વધુ માહિતી પણ સચોટ માહિતી મેળવી શકો છો તો ડિસ્ક્રિપ્શન ચેક કરવા વિનંતી આપણે આગળ જોઈએ તો અહીંયા આગળ નોટિફિકેશન ઇસ્યુ થયેલ છે સાત અગિયાર બે હજાર બાવીસના રોજ જેની અંદર આપણે વાત કરીએ દસ અગિયાર બે હજાર બાવીસથી નવ બાર બે હજાર બાવીસ સુધી તમે ફોર્મ અપ્લાય કરી શકો છો જેની અંદર ફોર્મ તમે અપ્લાય કરશો આર આરસી ડબલ્યુઆર ડોટ કોમ એટલે કે રેલવે ની અંદર જે વેસ્ટર્ન રેલવેની ઓફિશિયલ વેબસાઇટ છે જેના દ્વારા તમે ફોર્મ અપ્લાય કરી શકો છો એની અંદર ફોર્મ ઓનલાઈન અપ્લાય કરવાનું રહેશે જેની અંદર અહીંયા સેલેરીની વાત કરવામાં આવી છે અને ભરતીની વાત કરવામાં આવી છે પોસ્ટ લેવલ ટુ ની અંદર ભરતી છે જેની અંદર ઓગણીસ હજાર નવસોથી હજાર બસો પગાર રહેશે અને બે પોસ્ટ પર ભરતી છે જ્યારે લેવલ વનની અંદર અઢાર હજારથી છપ્પન હજાર નવસો રૂપિયા પગાર રહેશે જે અહીંયા આગળ પોસ્ટ આપેલ છે જ્યાં તમારું લેવલ ટુની પરીક્ષાની પોસ્ટની વાત કરીએ જે એનીવેર ઓન ધ વેસ્ટર્ન રેલવે ગમે ત્યાં રેસ્ટ પશ્ચિમ ભરતીની અંદર તમને પોસ્ટિંગ થશે જ્યારે લેવલ વનની વાત કરીએ તો જેનું પોસ્ટિંગ બી સીટી બીઆરસી એડીઆઈ આર ટીએમ આર જે ટી બીવી અંદર થશે એટલે કે તમને અહીંયા આગળ આપેલ છે બી સીટી એટલે કે મુંબઈની અંદર બીઆરસી એટલે કે વડોદરાની અંદર એડીઆઈ એટલે એટલે કે અમદાવાદની અંદર આર એટલે કે રતલામની અંદર આર જે એટલે કે રાજકોટની અંદર બીવી એટલે કે ભાવનગરની અંદર તમારું પોસ્ટિંગ થશે ખાસ કરીને ગુજરાતની અંદર વધારે લેવલ વન માટે છે તમે અપ્લાય કરી શકો છો જો ગુજરાતની જ અંદર તમારે જો શું કરવું રેલવેની જોબ માટે સપનું હોય તો ગુજરાતને જ અંદર તમે અપ્લાય કરી શકો છો વેસ્ટર્નમાં મહારાષ્ટ્ર પણ આવે છે તેના માટે આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો એજ્યુકેશન ક્વોલિફિકેશન લેવલ ટુ માટે બાર પાસ હોવું જરૂરી છે અને તે મિક્સ મેક્સિમમ પચાસ ટકા હોવા જરૂરી છે અને તમે પોસ્ટ ગ્રેજ્યુએટ હશો તો પણ તમે તમારું એડિશનલ એજ્યુકેશન ક્વોલિફિકેશન પણ તમે આપી શકો છો ગ્રેસ્યુ ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશનનું અને તેમને તમને થોડા વધારે ચાન્સ છે બાર પાસ કરતાં અને તમે રિકવાડ યુનિવર્સિટી દ્વારા કરેલું હોવું જોઈએ લેવલ વનની વાત કરીએ તો જેની અંદર દસ પાસ હશે આઈટીઆઈ હશે અથવા નેશનલ એનએસસી હશે તો પણ તમે કરી શકો છો અપ્લાય જ્યારે ડિપ્લોમા કરેલ હશે તો પણ તમે અહીંયા આગળ અપ્લાય કરી શકો છો જે સિવિલ એન્જિનિયરિંગની અંદર મિકેનિકલ એન્જિનિયરિંગ એટલે કે દસ પાસ પ્લસ તમે ટેકનિકલ સબ્જેક્ટ સાથે કોઈ પણ કરેલું છે તો પણ તમે એડિશનલ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએશન ડિપ્લોમા આઈટીઆઈ તો પણ તમે અપ્લાય કરી શકો છો આપણે આગળ વાત કરીએ એજ લિમિટની વાત કરીએ તો જેની અંદર બંને માટે આપણે એજ લિમિટની વાત કરીએ તો બંને માટે અઢારથી સોરી લેવલ ટુ માટે અઢારથી તેત્રી ત્રીસ વર્ષ અને લેવલ વન માટે અઢારથી તેત્રીસ વર્ષ તમારી ઉંમર હોવી જોઈએ સેલરીની વાત કરીએ તો લેવલ ટુ માટે ઓગણીસ હજાર નવસોથી તે હજાર બસો રૂપિયા અને લેવલ વન માટે અઢાર હજારથી ઓગણસાઠ હજારને બસો રૂપિયા રહેશે અહીંયા આગળ સેન્ટરના જે નિયમ છે તેની માટે અહીંયા આગળ પણ આપેલ છે કે એસટી એસટીએસસી કેટેગરીને અડત્રીસ વર્ષ હશે તો પણ અપ્લાય કરી નાખશે એટલે કે એલિજિબલ છે અને ઓબીસીની અંદર છત્રીસ વર્ષ હશે તો પણ તે એલિજિબલ ગણાશે અહીંયા આગળ બીજી પણ જાતમાં અલગ અલગ જાતિ માટે આપેલ છે જે પણ કેટેગરીમાં આવતા હશો તે તમે અહીંયા આગળ જોઈ જ જોઈ શકો છો અહીંયા આગળ એપ્લિકેશન ફીની એટલે કે એક્ઝામિનેશન ફીની વાત કરીએ તો ફોર ઓલ કેન્ડિડેટ એક્સપેક્ટોઝ એટલે કે જે એસસી એસટી વુમન એક્સ સર્વિસમેન અને વુમનને સિવાય પાંચસો રૂપિયા અને બે એસસી એસટી એક્સ સર્વિસમેન અને વુમનને અઢીસો રૂપિયા અપ્લાય કરવાના રહેશે આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે તમારો એક્ઝામિનેશન કઈ રીતે થશે તો અહીંયા આગળ આપેલ છે કે રિટર્ન એક્ઝામ થશે રિટર્ન ટેસ્ટ જે ચાલીસ ગુણનું હશે અને વીસ ગુણું તમારું એસે ટાઈપ હશે જે ઓબ્જેક્ટ લખવાનું રહેશે રિટર્ન એક્ઝામ હશે અને ચાલીસ ક્વેશ્ચન તમારું ઓબ્જેક્ટિવ ટાઈપ એટલે કે વિકલ્પોવાળું રહેશે જે બંનેની અંદર સેમ છે જેની અંદર આપણે વાત કરીએ સાહીઠ માર્ક્સનું તમારું રિટર્ન એક્ઝામ અને ચાલીસ માર્ક તમારા સર્ટિફિકેટના મળશે જે અહીંયા આગળ આપેલ છે નેશનલની અંદર તમે ભાગ લીધો હશે સર્ટિફિક અથવા સ્ટેટની અંદર ડિસ્ટ્રિકની અંદર અલગ અલગ રીતે તમને માર્ક મળી ટોટલ તમારા સો ગુણનું પેપર થશે જેની અંદર તમારે ક્વોલિફાય કરવાનું રહેશે પેપર આમાં આપણે જોઈએ તો ચાલીસ ગુણ તમારા સર્ટિફિકેટના અને બીજા સાઠ ગુણ તમારા રિટર્ન એક્ઝામની અંદર રહેશે સિલેબસની વાત કરીએ તો સિલેબસ અહીંયા આગળ બોથ માટે બંને માટે બંને માટે આપેલ છે હિસ્ટ્રી આપેલ છે લો આપ એટલે કે અહીંયા આગળ સ્ટેટિકનું જીકીનું તમને સિલેબસ આપેલ છે જે આખું આના બારનું પૂછાશે નહીં તમને ટોટલ સિલેબસ જ અહીંયા આગળ આપેલ છે જે જોઈએ તો ઓગણત્રીસ ટોપિકમાંથી આપેલ છે જેની બારનું પૂછાશે નહીં અહીંયા આગળ ખાસ ધ્યાન રાખવાનું કે તમે એપ્લિકેશન ફોર્મ ભરતી સમયે ફોટા સિગ્નેચર અપલોડ કરતા અપલોડ કરો છો તે ડોક્યુમેન્ટ બધા કેરફુલ સાવચેતી અને સાવચેતી અને ક્વોલિટીવાળા અપલોડ કરવાના રહેશે કેમ કે તે ફોર્મ રિજેક્ટ કરવાની સંભાવના પણ અહીંયા આગળ છે તો મિત્રો આ હતો રેલવેની અંદર ભરતીનો વિડીયો તો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આવા જ વિડિયો માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે તમને કોઈ પણ ભરતીની માહિતી અથવા યોજનાની માહિતીના વિડીયા આ ચેનલ પર તરત જ મળી જશે થેન્ક યુ